કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી પ્રથમ સત્રમાં પાઠ 7 ભણીશું. આપણે આગામી વિડીયોમાં પાઠ 1 થી 6 ભણી ચૂક્યા છીએ અને તમારું હોમવર્ક પણ પૂરું હશે. પાઠ 1 થી 6 નું હોમવર્ક પણ તમે નોટમાં લખેલું હશે, શબ્દ સમજૂતી, અભ્યાસ, સ્વાધ્યાય, પુનરાવર્તન અને કાવ્ય હશે તો કાવ્ય તમે લખેલું હશે. તો આજે આપણે ધોરણ 7માં વિષય હિન્દીમાં પાઠ 7 ભણીશું, ઢૂંઢતે રહ જાઉંગે. આ પહેલિયા છે એટલે કે ઉખાણા છે. આપણે ગુજરાતીમાં એને ઉખાણા કહીએ છીએ અને હિન્દીમાં કહેવાય છે પહેલિયા. શોધતા રહી જશો, ઢૂંઢતે રહ જાઉંગે એટલે શોધતા રહી જશો. પહેલિયા મનોરંજન કે સાથ દિમાગ કી કસરત ભી કરાતી હૈ, સાથે કલ્પના વહ તર્ક શક્તિ કો ભી બઢાવા દેતી હૈ. પહેલિયા રોચક મજેદાર હોને કે સાથ ભાષા વિકાસ મે ભી સહયોગી હૈ. પહેલિયા હમે શબ્દ વાક્ય કે વિશિષ્ટ પ્રયોગ સે ભી અવગત કરાતી હૈ. એસી હી કુછ પહેલિયા યહાં પર દી ગઈ હૈ. પઢાઈ કે સાથ મનોરંજન ભી હોતા હૈ તો વિદ્યાર્થીઓ કા મન તરોજ તાજા બન રહેતા હૈ, બના રહેતા હૈ. ઇસ પાઠ મે દી ગઈ પહેલિયા દિમાગી કસરત ભી કરાતી હૈ ઓર મનોરંજન ભી દેતી હૈ. ચલો હમ આગે બઢે. અહીં એક નંબર છે, સોને કી વહ ચીજ હૈ પર બેચે નહીં સુનાર, મોલ તો જ્યાદા હૈ નહીં બહુત હૈ ઉસકા ભાવ. સોને કી ચીજ હૈ કે વહ સોને કી ચીજ હૈ, વસ્તુ હૈ, વસ્તુ છે. પર બેચે નહીં સુનાર, મોલે તો જ્યાદા હી નહીં. મોલ એટલે મૂલ્ય, કિંમત, ભાર તો વજન. વહ સોને કી વસ્તુ હૈ પરંતુ ઉસે સોનાર નહીં બેચતા હૈ, ઉસકી કિંમત તો અધિક નહીં હૈ પર ઉસકા વજન અધિક હૈ. કે તે સુવાની વસ્તુ છે, તે સુવાની વસ્તુ છે પરંતુ તેને સોની વેચતો નથી, તેની કિંમત વધારે નથી પરંતુ તેનું વજન વધારે છે. કે તેની કિંમત વધારે નથી પણ તેનું વજન વધારે છે. તો શું આવશે જવાબ? ચાર પાઈ. આનો જવાબ આવશે ચાર પાઈ. ચાર પાઈ એને ગુજરાતીમાં કહેવાય છે પલંગ. કે તે સોને કી વસ્તી છે, વસ્તુ છે એટલે કે તે સોવાની વસ્તુ છે પરંતુ તે સોનો સોની છે એ વેચી શકતો નથી. સોની તો સોના ચંદના દાગીના વેચે છે પરંતુ કે તેને સોની વેચી શકતો નથી, તેની કિંમત વધારે નથી પરંતુ તે વજનમાં વધારે છે. તો કોણ છે? ચાર પાઈ એટલે કે પલંગ. અહીં બે નંબર, એક નગર મે ઢેરો ચોર, ચોરો કા મુંહ કાલા પૂંછ પકડ કર ખીચ લો જડ હો જાય ઉજાલા. ઢેરો એટલે અનેક, બહુત, વધારે જે કહીએ છીએ તે. ઉજાલા એટલે રોશની, પ્રકાશ, અજવાળું. એક એસા નગર હૈ, શહેર હૈ જિસમે બહુત સે ચોર રહેતે હૈ. ઉન ચોરો કા મુંહ કાલા હૈ, ઉનકી પૂંછ પકડ કર ખીચને સે ફોરન પ્રકાશ હો જાતા હૈ. કે એક એવું નગર છે તેમાં ઘણા ચોરો રહે છે. એક એવું નગર છે, એક એવું શહેર છે તેમાં બહુ બધા ચોર રહે છે. તે ચોરોના મુખ કાળા છે, એમના મોં કાળા છે. એમની પૂંછડી પકડીને ખેંચવાથી તરત જ પ્રકાશ થઈ જાય છે. તો બોલો કોણ? માચીસ. માચીસ જે તમે તમારા ઘરમાં છે, તમે દિવાબત્તી કરવા વખત માચીસ પ્રગટાવો છો ને, તે માચીસની વાત કરે છે. આનો જવાબ આવશે માચીસ. એનું હું આગળથી કેવું હોય છે? કાળું હોય છે, કાર્બન હોય છે, પાછળ એનો કલર હોય છે, એવી રીતે રિયલ કલર હોય છે ને માચીસ. ત્રણ, પાણી મેરા બાપ, પાણી હી મેરા બેટા, મોહ ઉપર કરકે દેખો મેં સબકે ઉપર લેટા. પાણી મેરા બાપ હૈ ઓર પાણી હી મેરા બેટા ભી હૈ, મોહ ઉપર ઉઠાકર
आकाश की ओर देखोगे तो मैं सबके ऊपर लेटा हुआ दिखाई दूंगा। એમ કહે છે કે પાણી મારા પિતા છે ને પાણી મારો પુત્ર પણ છે, મો ઊંચું કરીને આકાશ તરફ જોશો તો હું સૌને ઉપર સુતેલું જણાઈશ। કોણ? બાદળ, એટલે કે વાદળ। હિન્દીમાં બાદળ કહેવાય અને ગુજરાતીમાં વાદળ કહેવાય। તમારે આને જવાબ સામે સાચે હિન્દીમાં જ જવાબ લખવાનો છે। આ બધી પહેલીઓની સામે તમારે હિન્દીમાં જ જવાબ લખવાનો રહેશે। ચાર, खुली रात में मैं पैदा होती, हरी घास पर सोती हूँ, मोती जैसी मूरत मेरी, बादल की मैं पोती हूँ। अहे मूरत एटले मूर्ति, शकल ने पोती एटले बेटे की बेटी, एने शू कहेवाय छे? पोती। रात में जब आकाश साफ होता है, आकाश में बादल नहीं होते, तब मेरा जन्म होता है। मैं हरी घास पर सोती हूँ, मेरी शक्ल मोती जैसी है, मैं बादल की पोती हूँ। उनके वहां आगे छे कि रात्रि जारे आकाश स्वच्छ होय छे त्यारे मारो जन्म थाय छे। हूँ लीला घास ऊपर सूई जाऊ छू, मारे आकृति मोती जेवी छे, हूँ वादळ ने पोतरी छू, एटले के ओस। हिंदी में आनो जवाब आवे छे ओस, અને ગુજરાતીમાં એને કહેવાય છે ઝાકળ। લીલા ઘાસ ઉપર તમે ટપકા ટપકા પાણી જોયું હશે, કારણ કે તમારી ગાડી બાઇકની સીટ ઉપર ગાડીઓ ઉપર તમે ઓસ જોયું હશે, ઝાકળ જોયું હશે। અહીં પાંચ નંબર, ઇધર કી બાત ઉધર મે કરતા, ઉધર કી બાત ઇધર મે કરતા, ચુગલખોર પર કહે ના કોઈ, સબકે કામ મે આતા। कि मैं इधर की बात उधर और उधर की बात इधर करता हूँ, लेकिन मुझे कोई चुगलखोर नहीं कहता, मैं सबके लिए बहुत उपयोगी हूँ। वो कहे छे कि वहीं ने बात त्यां अने त्यां ने बात अहीं करो छु, परंतु मने कोई चाड़ियो नथी कहतू, हूँ सौने खूब ज उपयोगी छु। तो कौन? टेलीफोन। કહેવાય છે ટેલિફોન, હિન્દીમાં પણ ટેલિફોન કહેવાય છે અને ગુજરાતીમાં પણ ટેલિફોન કહેવાય છે। અને અત્યારે આપણે મોબાઈલ કહીએ છીએ, પહેલા ટેલિફોન હતા, અત્યારે તો મોબાઈલ વસ્તુ આવી ગઈ છે, એટલે મોબાઈલ લખશો તો પણ એનો જવાબ સાચો આવશે અને ટેલિફોન લખશો તો પણ એનો જવાબ સાચો આવશે। હવે આપણે આવ્યા છીએ छ नंबर, सोने को पलंग नहीं, नहीं महल बनाए, एक रुपया पास नहीं, फिर भी राजा कहलाओ। कि मेरे पास सोने के लिए पलंग नहीं है, मैंने अपने लिए महल भी नहीं बनाया, मेरे पास एक रुपया भी नहीं है, फिर भी मैं राजा कहलाता हूँ। મારી પાસે સુવા માટે પલંગ પણ નથી, મેં મારા માટે મહેલ પણ બનાવ્યો નથી, મારી પાસે એક રૂપિયો પણ નથી, છતાં હું રાજા કહેવાઉં છું। તો શેર, હિન્દીમાં શું કહેવાય? શેર, અને ગુજરાતીમાં શું કહીશું આપણે? સિંહ। સિંહ જંગલનો રાજા છે એવું કહીએ છીએ ને, એને રાજા કહીએ છીએ, છતાં એની પાસે કશું જ નથી, સુવા માટે પલંગ નથી, રહેવા માટે મહેલ નથી, એની પાસે રૂપિયો પણ નથી, પ્રોપર્ટી પણ નથી, છતાં એ રાજા કહેવાય છે। તો સી, હિન્દીમાં કહેવાય શેર। સાત નંબર, તીન અક્ષર કા મેરા નામ, પાને દેના મેરા કામ, પ્રથમ કટે તો દલ કહલાઉ, બીજ કટે તો બાલ કહલાઉ। કે ત્રણ અક્ષરનું નામ છે, મેરા નામ તીન અક્ષરો સે બના હૈ, મે સબકા सबको पानी देता हूँ, मेरा मेरे नाम का पहला अक्षर निकाल दिया जाए तो मैं दल कहलाऊं, और बीच का अक्षर निकाल दिया जाए तो मैं बाल कहलाऊं। के मारो नाम त्रण अक्षरों बनेलू छे, हूँ सौने पानी आपू छू, मारा नाम नो पहलो अक्षर काढ़े नाखवामां आवे तो हूँ दल एटले के समूह कहलाऊं, અને વચલો અક્ષર કાઢી નાખવામાં આવે તો હું બાલ કહલાવું।
तो कौन? बादल। बादल એટલે ગુજરાતીમાં શું કહેવાય એને? વાદળ। અહીં આપણે પહેલિયા પૂરી થઈ છે। અહીંયા છે શબ્દાર્થ, ચીજ, વસ્તુ, મોલ, કિંમત, મૂલ્ય, ઢેરો, બહુત, અધિક, ઉજાલા, પ્રકાશ, મુરત, મૂર્તિ, તસવીર, બાદલ, મેઘ, ધન, પોતી, બેટે કી લડકી, ચુગલખોર, પીઠ પીછે બુરાઈ કરને વાલા। અહીં આપેલો છે અભ્યાસ, પઢીએ ઓર સમજીએ। સેજલ ને કામ કર દિયા, કર ના નીચે રેખા ચિત્ર લીટી આપેલી છે તમારે અહીંયા કર। તો ઉપર કે એ તીન મેં કર ભુગતાન કરના હમારા કર્તવ્ય હે, અહીંયા કર નીચે લીટી છે। વિજય ને કર જોડ કર માફી માંગી, અહીંયા પણ કર શબ્દ છે, નીચે લીટી છે। કે ઉપર કે તીન વાક્યો મેં કર શબ્દ કા અલગ અલગ અર્થો મેં ઉપયોગ હુઆ હે। પહેલે વાક્ય મેં કર કરના ક્રિયા સ્વરૂપ હે, દૂસરે વાક્ય મેં કર શબ્દ કા અર્થ ટેક્સ હે। જો સરકાર આમદની ઓર બિક્રી પર લગાતી હે, ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ જે આદિ કહીએ છે તે। તીસરે વાક્ય મેં કર શબ્દ કા અર્થ હે હાથ, કર જોડના અર્થાત હાથ જોડના। ભાષા મેં એસે બહુત અનેકાર્થ શબ્દ હે જિસકે કહી અર્થ હોતે હે। પ્રશ્ન મેં उपयुक्त वाक्यों में कर शब्द के विभिन्न प्रयोग हुए हैं, उसी प्रकार निम्नलिखित शब्दों के अलग अलग वाक्य बनाइए। वेना ये अलग अलग वाक्य बनावाना छे, तमने शब्द आपेला छे बस, सोना, आम, उत्तर, पूरी। तो अहीं लईशुं बस। लोग बस में प्रवास करते हैं। दूसरा वाक्य, बस अब मैं कुछ नहीं लूंगी। सोना पहरेदार के लिए सोना मना है। दूसरा वाक्य, आजकल सोना बहुत महंगा हो गया है। आम बहुत मीठा फल है। दूसरा वाक्य, आज आम आदमी का जीवन मुश्किल हो गया है। उत्तर, चार नंबर में उत्तर, वह मेरे प्रश्न का उत्तर नहीं दे सका। दूसरा वाक्य, हिमालय भारत की उत्तर दिशा में है। पांच नंबर पूरी, अभी मेरी बात पूरी नहीं हुई है। दूसरा वाक्य, मैंने आज पूरी भाजी खाई। ये तुम्हारे यहाँ अलग विभिन्न शब्द में वाक्य बनावाना छे। प्रश्न त्रण, चित्र और शब्द की मदद से पहेलिया पूर्ण कीजिए। भारत, तीन अक्षर का नाम प्यारा, दुनिया में है सबसे न्यारा, अंत कटे तो भार हो जाऊ, मध्य कटे तो भात हो जाऊ। उत्तर छे भारत। एवी रीते तमारे बाजू में बीजो छे, ए तमारे करवानो छे। અહીં તમારે ચિત્ર આપેલું છે એ પ્રમાણે એનો જવાબ અહીં આપેલો છે અને તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે। તીન અક્ષર કા નામ મેરા, ઉજાલા દેના કામ મેરા, પહેલા કટે તો રજ કહલાઉ, અંત કટે તો સૂર બન જાઉ, એટલે કે સૂરજ। કરકે દેખાઈએ પ્રશ્ન ચાર, નિમ્ન નીચે દે ગયે શબ્દ પર આધારિત પહેલિયા બનાવીએ। અહીં આપણે પહેલિયા એટલે કે ઉખાણા બનાવવાના છે। કમલ, કમલ પરથી તીન અક્ષર કા મેરા નામ, જલમે ખિલના મેરા કામ, મધ્ય કટે તો કલ કહલાઉ, અંત કટે તો કમ હો જાઉ। અહીં છે સમય, તીન અક્ષર કા મેરા નામ, कभी न रुकना मेरा काम, आदि कटे तो मोय कहलाओ, अंत कटे तो सम हो जाओ। એવી રીતે તમારે કમલ અને સમય પર પહેલિયા લખવાની છે।
ऐसे अंदाज अपना अपना। प्रश्न पांच, क्या आप मानते हैं कि फोन चुगलखोरी करता है? कैसे? ऐसे तुम्हें फोन मानो छो कि फोन चुगलखोरी करे छे, लेकिन चाड़ियों बने छे। फोन एक उपयोगी साधन है, उनके माध्यम से लोग एक दूसरे को हालचाल पूछते रहते हैं। फोन द्वारा अपने सगे संबंधियों को शुभ अशुभ समाचार दिए जा सकते हैं। इस प्रकार फोन शीघ्र संदेश पहुंचाने को सर्वसुलभ माध्यम है। व्यापार में करोड़ों का लेन देन फोन द्वारा होता है। कुछ लोग अगर फोन का उपयोग चुगलखोरी करने के लिए करते हैं तो ऐसा नहीं कहा जाता कि फोन चुगलखोरी करता है। ऐ स्वाध्याय छे, करके दिखाइए दिखाओ। काजल, तीन अक्षर से बुलाते मुझे, आंखों में है बसाते मुझे, अंत कटे तो काज कहलाओ, मध्य कटे तो काल बन जाओ। आंसर काजल। प्रश्न में पहेलियां बनाइए। दीपक, तीन अक्षर का मेरा नाम, उजाला देना मेरा काम, आदि कटे तो मैं पक जाऊं, अंत कटे तो दीप कहलाऊं। पहेली, तीन अक्षर का मेरा नाम, दिमाग को उजाला उजाना मेरा काम, आदि कटे तो बन जाओ हेली, मध्य कटे तो प्रेम से पली। प्रश्न त्रण, बहुवचन में परिवर्तन करके वाक्य फिर से लिखिए। उदाहरण आपेलू छे, लड़की खेल रही है, तो लड़कियां खेल रही है, लड़का पानी पीता है, लड़के पानी पीते हैं, किताब सुंदर है, किताबें सुंदर है, वह जाता है, वे जाते हैं, फूल खिला है, फूल खिले हैं। आवे तुम्हारे अहीं स्वाध्याय लखवानू छे। पढ़िए और समझिए, इतना जानी में छे दर्द के नाम। अहीं गुजराती में अने हिंदी में दर्दना नाम आपेला छे, એ પણ તમારે નોટબુકમાં લખવાનો છે। આપણો અહીં પહેલિયા પાઠ 7 પૂરો થાય છે। દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો, તમારે પહેલિયા નોટબુકમાં લખવાની છે। પહેલિયા લખીને સામે એનો સાચો જવાબ લખવાનો છે। સામે લખો કાં તો નીચે લખો, એનો સામે સાચો જવાબ લખવાનો છે। જે પહેલિયા આપણે ચોપડીમાં આપેલી છે પાઠ્યપુસ્તકમાં, એ પહેલિયા તમારે નોટબુકમાં લખવાની છે। સાથે સાત પહેલિયા તમારે નોટબુકમાં લખવાની રહેશે। શબ્દ 8 પણ નોટબુકમાં લખવાના છે। અભ્યાસ, સ્વાધ્યાય ઓર દર્દ કે ના, એ બધું જ તમારે હિન્દીની નોટબુકમાં લખવાનું રહેશે। હોમવર્ક દરેક વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત કરવાનું રહેશે। આવજો મિત્રો।